ગુડ મોર્નિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી તો ગુજરાતીમાં આપણે ચેપ્ટર નંબર ચાર લાખો વણઝારો ચેપ્ટર શીખીએ છીએ તો જ્યાંથી બાકી છે ત્યાંથી આજે આપણે આગળ શીખીશું તો અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા હતા એટલે કે જે ઢાઘીઓ હતો કૂતરો હતો બરાબર એણે જ્યાં ચોરોએ માલ દાટી હતો તે ચોરાયેલો બધો જ માલ એ ઢાગિયાએ બતાવ્યું તો પથથી જમીન કતોરવા માંડ્યું ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો તો ત્યાં સુધી આપણે શીખ્યા હતા આજે આપણે ત્યાંથી આગળ વાણિયાના હરખનો પાર ન રહ્યો હરખનો પાર ન રહ્યો છે ખૂબ જ ખુશી થવી એને થયું કે આ ઢાગિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ જો જે ચોરાયેલો માલ હતો એ ઢાગિયાએ બધો જ માલ એ પાછો મળી જાય છે એના કારણે વાણીઓ ખૂબ જ ખુશ થઈ ગયો અને જે વણઝારો લાખો વણઝારાએ એના ઘરે જે ઢાગિયાને પોતે ભીરવે મૂક્યો હતો એટલે કે આ કૂતરાએ સારું કાર્ય કર્યું છે એમ કરીને એને હું વહેલો છૂટો કરી દઉં અને એના માલિક ધણી એટલે કે એના માલિકના ઘરે મોકલી દઉં એવું વાણીઓ વિચારે છે લાખાને જે પૈસા ધીર્યા છે એથી અનેક ઘણું ડાઘિયાએ મને બ બચાવી આપ્યું વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો જુઓ વાણીઓ શું કરે છે કે જેટલા મેં પૈસા જે લાખો વણઝારાને આપ્યા હતા એનાથી પણ વધારે ચોરાયેલો માલ મને આ ઢાગિયાએ પાછો અપાવ્યો છે એટલે હું એના ઘરે વહેલો મોકલી આપીશ અને વાણિયાએ આ બધી વાત એણે જે કૂતરાના ગળામાં એક ચિઠ્ઠી બાંધી દીધી અને એમાં બધી જ વાત લખીને એ કૂતરાના ગળે કોટે એટલે ગળામાં બાંધી દીધી અને વાણિયાએ પોતાના ઘરેથી એ કૂતરાને વિદાય કરી દીધો બરાબર મોકલી દીધો અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ એને વિચાર થયો કે મહિનો પૂરો ને પૈસા આપવા જાઉં એમાં મેં શું કર્યું મહિનામાં દિવસો બાકી હો એને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો પૈસા લઈને એ નીકળ્યો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું ધારીને જુએ છે તો એનો વાલો ઢાંક્યો જુઓ લાખા મણારાને પૈસાની છૂટ થઈ એટલે કે એને થોડા ઘણા પૈસા મળી જાય છે એટલે એને એવો વિચાર આવ્યો કે મહિનો પૂરો થાય તે પહેલાં જો મારી પાસે રકમ આવી છે તો હું એ વાણિયાને પૈસા આપી આવું અને ભલે ને મહિનાના થોડા દિવસો બાકી હોય તો કશો વાંધો નહીં અને પણ એને મારી પાસે જે રકમ આવી છે તે હું એને પૂરા પૈસા આપી આવું એવું વિચારીને એ લાખો વણજારો ઘરેથી નીકળ્યો અને અડધે રસ્તે આવે છે ત્યાં તેને સામેથી કોણ દેખાય છે એક કૂતરા જેવું આવતું દેખાય છે અને ધારીને જુએ છે તેનો પાડેલો વાલો ઢાગીયો કૂતરો જોઈ છે અને ઢાગિયાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ જો એને જોઈ છે કૂતરાને જોઈ છે આંખ ફરી ગઈ એટલે રૂઢિ પ્રયોગ છે આંખ ફરી જાય એટલે કે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરી નારાજગી વ્યક્ત કરવી અને ગુસ્સો આવે છે અને નિરાશ થઈ જાય છે કૂતરાને જોઈને કારણ કે એણે શું કર્યું હતું એક મહિના સુધી એ વાણિયાને ત્યાં એ કૂતરા કૂતરાને ગીરવે મૂકી આવ્યો હતો એટલા માટે અને તેના પહેલાં આ કૂતરો મારા ઘેરે આવે છે એવી એને જોઈને એ નિરાશ થઈ જાય છે અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું શાખ એટલે શાખ શબ્દનો અર્થ થાય છે આબરૂ એ મારી ઇજ્જત પર શું ફેરવી દીધું પાણી ફેરવ્યું એ નાસી આવ્યો હું શું મોં બતાવીશ ડાગ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી આંખ બતાવવી રૂઢિપ્રયોગ છે આંખ બતાવી એટલે ગુસ્સો પ્રગટ કરવો અને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધો ફિટકાર આપ્યો એટલે તિરસ્કાર કરવો અનાદાર કર્યો એના તરફથી એણે મોડું ફેરવી લીધું અને ગુસ્સો વ્યક્ત કર્યો અને મોં ફેરવી લીધું મોં ફેરવી લેવું એટલે રીસાઈ જવું એની સામે ન જોવું બરાબર આ ચેપ્ટરની અંદર ઘણા બધા રૂઢિપ્રયોગ આવે છે વિદ્યાર્થી મિત્રો એ તમારે લખવાના જ છે તો શું કરે છે કે એણે મારી ઇજ્જત પર શાખ એટલે કે આબરું મારી ઇજ્જત પર પાણી ફેરવ્યું છે એ વાણિયાના ઘરેથી નાસી આવ્યો છે હવે હું વાણિયાની સામે કેવી રીતે મારું મોડ બતાવીશ એમ કરીને એ લાખાને એના પર ખૂબ જ ગુસ્સો આવે છે અને એની તરફ પણ જોતો નથી એણે પોતાનું મોં ફેરવી લીધું ઘડી ડાગ્યો તો થંભી ગયો ઊભો રહી ગયો બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો જુઓ બીજી જ તરફ પોતાની ડુંગર તરફ દોડ્યો ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો જુઓ અહીં ફિટકાર આપે છે કે એને શું કરે છે તિરસ્કાર કરે છે અનાદર કરે છે અને એ ડાગીઓ શું કરે છે એને ફિટકાર આપે છે એને એ માથામાં મારે છે અને એના કારણે એ કૂતરો એની તરફ થોડી વાર સુધી તો એ જોઈ જ રહે છે એની તરફ જોઈ જ રહ્યો અને પછી એના તરફથી મોરું ફેરવી લીધું એને ગુસ્સો આવે છે એને માથામાં ફિટકાર આપે છે એને માથામાં મારે છે અને પછી એ અબોલજી પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયું લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી અને વણજારાને પસ્તાવવાનો કંઈ પાર ન રહ્યો જો એણે તો એની તરફ જોયું પણ નહીં અને એ તો ત્યાંથી જતો રહ્યો અને પછી એ શેઠના ઘરે જાય છે તો શેઠ એને બધી વાતો કરે છે ત્યારે એ લાખા વણજારાનો પસ્તાવાનો પાર રહ્યો નહીં ભારે હૈયે લાખો પાછો વળ્યો ભારે હૈયે એટલે રૂઢિપ્રયોગ છે દુઃખી હૃદયે દુઃખી હૃદયે એ પાછો વાણિયાના ઘેરેથી ફરે છે જ્યાં પોતાનો વિશ્વાસો કૂતરું વિશ્વાસુ કૂતરું માથું પછાડીને મરી ગયો હતો ત્યાં એણે એક મોટું સરોવર બંધાવ્યું અને એ સરોવર તે નામ આપ્યું ઢાગાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે એ આવેલું છે જુઓ શું કરે છે જે કૂતરો માથું પછાડી પછાડીને જ્યાં મરી ગયો હતો તે જગ્યાએ આ લાખાએ શું બંધાવ્યું એક સરોવર બંધાવ્યું અને એ સરોવરનું નામ આપ્યું ઢાગાસર કારણ કે એના કૂતરાનું નામ શું હતું ઢાગીએ હતું એટલે એણે સરોવરનું નામ આપ્યું ઢાગાસર અને એ ઢાગાસર ક્યાં આવેલું છે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે તો આજે આપણો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે બરાબર ઓકે